जे सेवक भक्त श्री हरि नी मर्जी जोईने ते प्रमाणे चाले छे तो तेना उपर तेवो खूब ज प्रसन्न थाय छे। मर्जी विना कोई अपार तप करे तो पण तेना उपर श्री हरि क्यारे लगारे प्रसन्न थाता नथी। नहींतर तप तो भगवानी प्रसन्नता नु मेन साधन कहवाय छे। पण भगवानी मर्जी न होय ने कोई तप करे तो प्रभु प्रसन्न नोता थाता। ल्यो એ પ્રેમી હરિભગતની રસોઈ હતી અને એણે આગ્રહ કર્યો કે મહારાજ બધાય સાધુને જમાડજો। મહારાજ કે હારું જમાડી જો, રાજી થાજો। એક સ્વામી જમવા ન ગયા એટલે મહારાજે કહ્યું, સ્વામી તમે કેમ જમવા નથી આવતા, જમી લો। તો મહારાજ હું તો પલાળેલો બાજરો ખાઈને વ્રત કરું છું। મહારાજ કે આજ પ્રેમી હરિભગતની રસોઈ છે બાપડાની, તમે જમો। તો કે ના, મારે નિયમ છે। મહારાજ હાલતા થઈ ગયો અને હાલતા હાલતા બોલ્યા, હું ખબર છે, ખાઓ બાજરો ખાઓ, મારે માણકી કોરો ખાય છે। આવું થયું, બોલો આવું થયું, નહીં ગમતું એમને, એની મરજી રહીએ એ જ એને ગમે છે। ને આપણે છે ને ભાઈ ભાઈના ઉંદરથી ઉમલકા અને દાંડિયા જાગ જાગ કરે, ભગવાનને ગમતું ન હોય એવા લેવાનું કરવું હું। ઝાલે નદીથી પથરાની ગાડી આવ્યો, હા, તે મહારાજે કહ્યું કે લા પથરા ઉતરવાવાળા કોઈ છે? હરિભગત નહોતા કે સંતો પથરા ઉતરાવ આવો, તે બધા સાધુ આવ્યો। એક સ્વામી તો માળા જ ફેરવતા રહ્યા, ન આવ્યા। પછી મહારાજ કે, સ્વામી પથરા ઉતરવા, તો કે મારે માળા નિયમ છે। મહારાજ કે, નિયમ હું કામ રાખ્યો? તો કે તમને રાજી કરવા। મહારાજ કે, હું રાજી થયો, બસ નિયમ થઈ ગયો, હાલો। તો પણ પ્રભુ નિયમ થોડું મુકાય? મહારાજ કે, હારું અમે પથરા ફેરવશું, તમે લાકડા ફેરવો, બીજું હું? આવું બોલ્યા, બોલો રાજી નથી એનું નિયમ જોઈને, બોલે એનું તપ જોઈને રાજી નથી, સમજવું